हरि ओम। धोरण बे विषय गणित। गणित में आपणे पुनरावर्तन लईशुं। पुनरावर्तन में मैं तमने खाली जगह लखाई दीधी छे, बराबर छे। आजे आपणे उतरता क्रम में शीखीशुं। शुरुआत करी दईए पहला સમજાઈ દઉં। ઉતરતા ક્રમમાં એટલે ઉપરથી નીચે ઉતરવાનું, એટલે કે મોટી સંખ્યા પહેલાં આવે, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા। તમને જે રકમ આપી હોય, અહીંયા તમને જે રકમ આપી હોય, એ રકમની અંદર જે સૌથી મોટી સંખ્યા હોય એને પહેલાં લેવાની, બરાબર છે। પછી એનાથી નાની સંખ્યા હોય એને લેવાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની। આગળ આપણે ઘણી બધી વાર વર્કશીટમાં પણ શીખી ગયા છીએ, પ્રથમ સત્રમાં પણ પુનરાવર્તનમાં શીખી ગયા છીએ। એ સિવાય પણ મેં તમને બે ત્રણ વાર પુનરાવર્તન કરાવેલું છે અને આજે ફરીથી કરાવું છું, બરાબર છે। ગણિતમાં સંપૂર્ણ કોર્સ આવશે, પ્રથમ સત્રનો અને દ્વિતીય સત્રનો બધો જ, ખાલી પ્રથમ દ્વિતીય સત્રનો આવશે એવું નથી। ખ્યાલ આવી ગયો? એટલે ગણિતમાં એવું નહીં માનવાનું કે આગળના 10 કે 8 જે પ્રકરણ છે એ આપણે તૈયાર નહીં કરીએ તો ચાલશે। બધા પ્રકરણ આવશે, બધું આવશે, તમને બધું જ પુનરાવર્તન કરાવીશ। તો ઉતરતા ક્રમમાં ખ્યાલ આવી ગયો, શરૂઆત કરી દઈએ। ચાલો આગળ બીજી સંખ્યા લઈએ।
41 અને 31 એટલે આમાં આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો પહેલા એકમનો અંક જોઈએ અહીંયા 6 2 6 અને 1 તો એ બે માં સરખા છે અહીંયા પણ 6 છે અહીંયા પણ 6 છે પણ અહીંયા આનો દશકનો અંક જો તો અહીંયા દશકનો અંક 6 આ મોટા છે બરાબર છગડ બગડ 62 થાય અહીંયા 2 છે આ 6 આ 4 અને 3 તો કયો દશકનો અંક સૌથી મોટો છે તો કે 6 વાળો બરાબર એટલે સૌથી મોટી સંખ્યા કઈ થાય 62 કઈ થશે 62 ચલો હવે આ તો પૂરી થઈ ગઈ એટલે અહીં આપણે ટિક કરી દઈએ હવે રહ્યા 3 26 46 અને 31 તો કોનો દશકનો અંક મોટો છે 4 કોનો દશકનો અંક મોટો છે 4 તો અહીંયા બીજી સંખ્યા આવશે 46 ચલો પછી છે 26 અને 31 હવે 2 અને 3 કયો અંક મોટો થયો 3 તો તગડ 1 અને 31 આવશે અહીંયા એના પછી છે 26 બરાબર ખ્યાલ આવી ગયો ચલો આગળ ત્રીજી રકમ લઈએ 14 22 9 35 ચલો હવે આમાં પણ આપણે દશકનો અંક જોઈશું અહીંયા 1 અહીંયા 2 અહીંયા 0 અને અહીંયા 3 કયો દશકનો અંક મોટો છે 3 તો શું લઈશું પહેલા 35 ચલો પછી 1 2 અને 0 કયો મોટો છે દશકનો અંક 2 તો હવે લઈશું આપણે અહીંયા 22 પછી છે 14 અને 9 તો ખબર પડે આપણને એટલી 14 મોટા અને 9 નાના બરાબર ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા પછી એનાથી નાની પછી એનાથી નાની પછી એનાથી નાની તમને ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે તો શું જવાબ આવશે સૌથી મોટી એટલે 100 નહીં સૌથી મોટી એટલે 100 નહીં તો તમને જે રકમ આપી છે એમાં જે સૌથી મોટી સંખ્યા હોય એ બરાબર છે ઘણા વિદ્યાર્થી બહુ હોશિયાર હોય બહુ ઉડાયા હોય એટલે આપણે ખાલી જગ્યા પૂછીએ ને કે ઉતરતા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે એટલે સૌથી મોટી મેમે કીધું હોય કે હા મેમે તો કીધું તું સૌથી મોટી તો મોટી ના લખે શું લખે 100 100 લખાય નહીં એ તો ખોટું પડે ખોટું પડે ને તો એવું નહીં કરવાનું બરાબર છે આગળ આ બધામાં કયો અંક જોઈશું આપણે દશકનો કયો અંક જોઈશું દશકનો અંક 4 6 5 7 કયો અંક મોટો છે 7 કયો અંક મોટો છે 7 તો અહીંયા લઈશું 2 સાતડા શું થાય 2 સાતડા 77 શું થાય 77 ચલો એના પછી છે 4 6 5 કયા અંક મોટો છે દશકનો 4 મોટા છે તો 6 મોટા છે તો 5 મોટા છે હા શું હા 5 મોટા નથી 6 મોટા છે છગડ બગડ શું થાય 62 શું થાય 62 ચલો એના પછી 41 અને 51 4 મોટા કે 5 5 મોટા તો અહીંયા લઈશું આપણે 51 અને છેલ્લે આવશે 41 ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ નોટશીટ લખે છે ઉતાવળ કરીને લખે છે સૂચના વાંચતા નથી
અને વર્ડ લખી કાઢવાનો એવું ચાલશે નહીં. હવે તો તમે ત્રીજા ધોરણમાં આવી જશો, બે મહિના પૂરા થયા જૂન મહિનામાં તમે ત્રીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં તો મોટી મોટી સંખ્યા આવશે, પછી શું કરશો? ધ્યાન કંઈ નહીં આવડે, કંઈ જ નહીં આવડે. જો વ્યવસ્થિત નહીં ભણો તો અહીંયા વિડીયો જોશો, ભણશો તો આવડશે. હું એક ખાસ વાત કહું કે જે વિદ્યાર્થી વિડીયો જોવે છે એ વિદ્યાર્થી પોતાના જે ફ્રેન્ડ્સ હોય આપણી સ્કૂલમાં ભણતા હોય અને એ લોકો વિડીયો ના જોતા હોય તો એમને ખાસ કહો કે વિડીયો જોવે, વિડીયો જોશે તો ઘણું બધું એમને આવડશે, નહીં જોવે તો નહીં આવે. હા, જેના મમ્મી પપ્પા ઘરે ભણાવે છે, બધું તૈયારી જાતે કરાવડાવે છે, સરસ સમજાવીને લખાવે છે તો કંઈ વાંધો નથી, પણ જેના મમ્મી પપ્પાને નથી આવડતું, નથી આપણે ટ્યુશન જતા, નથી ઘરે ભણતા, તો એમને પણ કંઈ આવડશે નહીં. બરાબર? એટલે જે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જુએ છે એમના સ્કૂલના ભણવા, સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, જે એમના ભાઈબંધ બહેનપણી હોય એને પણ તમે કહેજો કે ખાસ વિડીયો જુએ તો ઘણું બધું શીખવા મળશે. બરાબર છે? ચાલો આગળ. દરેકનો એકમનો અંક સરખો છે, દરેકનો એકમનો અંક સરખો છે, તો દશકનો અંક જોઈશું આપણે, 7 6 4 3, 7 6 4 3. હું રકમ પટલી કાઢું, બરાબર પટલી કાઢું ને, કેમ મેં રકમ પટલી બોલું, કોઈ ખબર પડી ભાઈ કે મેં કેમ રકમ બદલી? એનો એક જવાબ આવતો હતો નીચે, બરાબર? અહીંયા મેં લખ્યું હતું 7 6 4 3, એટલે 7 વાળી પહેલા આવે, 6 વાળી પછી, 4 વાળી પછી, 3 વાળી, એની એ જ રકમ જે હતી એ જવાબ આવતો હતો, એટલે મેં બદલી કાઢી. ચલો હવે કયો આવશે પહેલા બોલો, પહેલા કઈ સંખ્યા આવશે ભાઈ? 9 વાળી આવશે, આવશે ને? હા આવશે. તો 9 વડે 3 શું થાય? 91. 9 વડે 3 91. ચલો પછી 7 6 અને 5 કયા મોટા છે? 7. તો શું આવશે અહીંયા? 7 3 71. પછી 6 અને 5 એમાં કયા મોટા છે? તો કે 6. તો 6 3 61. હવે આમાં પણ આપણે શું શોધવાનું છે? સૌથી મોટી સંખ્યા. બધાના એકમના અંક અલગ અલગ છે, દશકના અંક પણ અલગ અલગ જ હોય. આપણે દશકનો અંક જોઈએ, આ 1 આ 0 આ 2 અને આ 2. આ 2માં દશકનો અંક સરખો છે તો એનો કયો અંક જોઈશું આપણે? એકમનો અંક. અહીંયા 0 છે, અહીંયા 1 છે, તો 20 મોટા કે 21 મોટા? 20 મોટા, સોરી 21 મોટા, બરાબર? તો અહીંયા આવશે 21, પછી આવશે 20, પછી આવશે 15 અને પછી આવશે 9, બરાબર? પાક્કું 6 6. રકમ તમારે નોટમાં લખવાની છે જવાબ સાથે, બરાબર છે? ચલો લખી લો. ચલો લખાઈ ગયું, હવે તો બધાને સ્પીડ આવી ગઈ હશે લખવામાં, હે ને? હું લૂછી નાખું, આપણે આ 3 લૂછી લઈએ, બરાબર?
सात नंबर सत्यावीस एकसठ अड़तालीस ने बार चलो हे आमार कयो दशक नो अंक मोटो छे छ बराबर अहीं बे छ चार अने एक तो छ मोटा छे एटले छ घड़ी घड़ एकसठ लईशु पहला पछी बे चार एक तो चार मोटा छे अड़तालीस પછી છે બે મોટા એક નાનો છે એટલે અહીંયા લખીશું 27 અને હવે આવશે 12 આગળની રકમ લઈએ 8 નંબર જલ્દી લખાવો છો હા પછી તમને એમ થાય કે મેમે તો જાતે જાતે ફટાફટ જવાબ લખી કાઢ્યો પણ હવે ઘણી બધી વાર તમને સમજાઈ દીધું છે એટલે સ્વાભાવિક છે કે તમને આવડી ગયું હોય જે વિદ્યાર્થી રેગ્યુલર વર્કશીટ લઈ જાય છે લખે છે બધું જોવે છે એમને કોઈ જ તકલીફ પડશે નહીં બરાબર છે ચાલો આગળ લઈએ આગળ લઈશું દસમી સંખ્યા આપણે લખાઈ ગઈ છે ને બોતેર છપ્પન તેતાલીસ અને સત્તર દશકનો અંક જોઈશું સાત પાંચ ચાર એક કયો મોટો છે સાત કયો મોટો છે સાત એટલે સાત ગોગળ આવશે અહીંયા બોતેર ચલો પછી છે પાંચ ચાર એક તો કયો દશકનો અંક મોટો છે પાંચ તો અહીંયા લઈશું પાંચ છગળ છપ્પન હવે ચાર અને એક એ પણ આપણને ખ્યાલ આવે અહીંયા આવશે ચોગળ તગળ તેતાલીસ
એટલે આવશે 17 બરાબર આગળ 11 નંબર તો શું કરીશું આપણે દરેકનો દશકનો અંક સરખો છે તો શું કરશું એકમનો અંક જોઈશું બરાબર ચાલો એકમનો અંક જોઈએ અહીંયા 9 4 5 અને 2 કોનો સૌથી મોટો છે એકમનો અંક 9 પાછળનો વર્ડ શું થાય પાછળનો વર્ડ શું થાય 60 શું થાય આચાર નંબર 59 ચાલો હવે આમાં જોઈએ 4 5 2 કયા મોટા છે 5 તો અહીંયા લઈશું 2 5 ના 55 ચાલો પછી આવશે 4 5 4 54 છેલ્લે આવશે 2 5 4 52 12 નંબર ચોવીસ ત્રીસ અઠ્યાવીસ બાવીસ હવે જો આમાં ત્રણ રકમ એવી છે જેનો દશકનો અંક સરખો છે બરાબર અને એક એવી છે કે જેનો દશકનો અંક અલગ છે તો કેટલા છે તો કે આ બધામાં બે છે અને આમાં ત્રણ છે તો પહેલા એ રકમ લખી કાઢીશું કારણ કે ત્રણ વાળી સંખ્યા એક જ છે ને એ મોટી છે તો પહેલા આવશે તમને મેળે 30 ચાલો પછી છે 24 28 22 તો અહીંયા 4 અહીંયા 8 અહીંયા 2 કયા મોટા થયા ચોવીસ અહીંયા છેલ્લે આવશે 22 તો બારે 12 રકમ તમારે તમારી નોટમાં લખવાની છે જેને જાતે આવડતું હોય એ જવાબ ના જોતા લખી કાઢજો પણ તમે એટલા બધા ઈમાનદાર તો છો નથી ને તેના માટે આપણે એક કામ કરીએ શું હોમવર્ક આપી દો બરાબર હોમવર્કમાં હું 5 રકમ આપું છું એ પાંચે 5 રકમ તમારે જાતે જવાબ લખવાના છે લખશો ને ચાલો એચ ડબલ્યુ પહેલી રકમ લઈશું આપણે રકમ આપું છું હા એટલે તમે છે ને ફટાફટ લખી કાઢો લખી કાઢશો ને રકમ લખી કાઢું કરવાનું પહેલા 12 રકમ જવાબ સાથે લખવાની વિડીયો આખો જોઈ લેવાનો હોમવર્ક મેં તમને છેલ્લે જ આપ્યું છે છેલ્લે તમારે વિડીયોને સ્ટોપ કરી બધી રકમના જવાબ જાતે લખવાના
બરાબર ઘણા વિદ્યાર્થીના મમ્મી પપ્પા અહીંયા વર્કશીટ લેવા આવે છે તો અમને ફરિયાદ કરે છે કે મેમ હોમવર્ક તમે આપો છો એ લખતા નથી, આટલું જ માંડ માંડ લખે છે બરાબર, એટલે આપણે એવું કરવાનું નહીં. હોમવર્ક લખીએ એટલે આપણે પરીક્ષાની તૈયારી થઈ જાય, થઈ જાય ને. સ્કૂલમાં તમે આવો છો તો મેમ હોમવર્ક આપે જ છે અને તમે કરીને આવો છો તો આ તો એક જ વિષયનું હોય છે ને પણ પાંચ રકમ એ પણ મેમે લખીને આપી છે. તમારે તો જાતે લખવાની હોય તો તમને ના આવડે બરાબર, જવાબ તો જાતે જ લખવા પડે, રકમ તો મેં બનાવીને આપી છે, આપી છે ને. હા તો શું કરવાનું, આપણે જાતે આટલી રકમ લખવાની અને પછી એના જવાબ પણ જાતે લખવાનો બરાબર. ચાલો થોડી વાર વિડીયો સ્ટોપ કરી અને રકમ લખી લો. ખ્યાલ આવી ગયો, લખાઈ ગઈ રકમ, તૈયારી કરશો ને બધા, વેરી ગુડ. ચાલો આવતા વિડીયોમાં આપણે કંઈક નવું શીખીશું, નવા વિષયનું પુનરાવર્તન કરીશું. હરિ ઓમ.